ભારતીય કોસ્ટગાર્ડ ક્ષમતામાં વધારો, જેના ભાગરૂપે અદ્યતન લાઇટ હેલિકોપ્ટર MK-3 તૈનાત કરાયા છે. ઉત્તર પશ્ચિમ તટરક્ષક દળ પ્રદેશને વધુ મજબૂત બનાવવા માટે લેવામાં આવેલા એક મોટા પગલારૂપે પોરબંદરમાં ICG એર એન્ક્લેવ ખાતે ભારતીય તટરક્ષક દળના મહાનિર્દેશક ડાયરેક્ટર જનરલ VS પઠાણિયા PTM TM દ્વારા અદ્યતન લાઇટ હેલિકોપ્ટર ALH MK-3 સ્કવાડ્રન તૈનાત કરવામાં આવી છે. આ પ્રસંગે પોરબંદર અને ગુજરાત ક્ષેત્રના વિવિધ સૈન્ય નાગરિક મહાનુભાવોની હાજરી આપીને આ કાર્યક્રમને શોભાવ્યો હતો. આ સ્કવાડની નિયુક્તિ સર્ચ એન્ડ રેસ્ક્યુ SAR તેમજ સમુદ્રી દેખરેખના ક્ષેત્રમાં સરકારની આત્મનિર્ભર ભારતની દૂરદર્શીને અનુરૂપ તટરક્ષક દળની આત્મનિર્ભરતા તરફની એક મોટી છલાંગ તરીકે અંકિત થઈ છે. ALH MK-3 હેલિકોપ્ટરોને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ HAL દ્વારા સ્વદેશમાં તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં અદ્યતન રડાર સહિત સૌથી નવીનતમ ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેમજ ઇલેક્ટ્રો ઓપ્ટિકલ સેન્સર, શક્તિ એન્જિન, સંપૂર્ણ ગ્લાસ કોકપીટ, ઉચ્ચ તીવ્રતા સર્ચ લાઇટ, અદ્યતન કોમ્યુનિકેશન સિસ્ટમ, ઓટોમેટિક ઓળખ સિસ્ટમ, સર્ચ એન્ડ રેસ્ક્યુ હોમર જેવી સુવિધાઓથી સજ્જ છે. પોરબંદર ખાતે ALH MK-3 સ્કવાડ્રનની નિયુક્તિથી ગુજરાત પ્રદેશના સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારમાં ભારતીય તટરક્ષક દળની ક્ષમતામાં મોટો વેગ પ્રાપ્ત થયો છે.